વડોદરાના પાદરામાં લેબ સંચાલક અને તબીબની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. ઝી 24 કલાકે તમારી સામે સૌપ્રથમ રજૂ કરેલી કથિત ઓડિયો ક્લિપમાં અનેક સનસનીખેજ ખુલાસાઓ થયા છે, જેમાં લેભાગુ તબીબ અને લેબ સંચાલકની દર્દીઓને બીમાર પાડી દેવાની સાંઠગાંઠ પણ સામે આવી છે. તમે કહેશો તેવો રિપોર્ટ બનાવી આપીશું તેવું કહેતો લેબ સંચાલક ઓડિયોમાં કહી રહ્યો છે. ત્યારે નજર કરીએ તંદુરસ્ત લોકોને બીમાર પાડી દેનારી સનસનીખેજ ઓડિયો ક્લિપની. I am from Swara Pathology Lab. હા, બોલો. હા સર, તમારો ફોન આવ્યો હતો એના નંબર પર. હા, હવે એમાં તમે કોઈ ટેન્શન ના લેશો. તમે કહેશો એ રીતનું થઈ જશે. તમારી પોતાની લેબ છે એ સમજીને ચાલજો, તો વાંધો નહીં આવે. એટલે તમારે કેટલા પેશન્ટ હોય છે સર? હવે એમાં એવું છે ને, એક્ચુઅલી છે કે અમારા ભટ્ટે છે ને, ભટ્ટો છે અમારા, જે કાનવા છે ને, ગામે અંદર છે દવાખાના, બરાબર. તેમાં ભટ્ટે અમારે છે ને મહિને બિલ આપે એ લોકો. તો હવે હું તમને કહું કે મેલેરિયા બતાવવાનો આનો, એટલે રિપોર્ટ બધા મારી પાસે જ રહેશે. તો તમે કહો કે ના ના, રિપોર્ટ તમારી પાસે હોય કે આગળ કસે બી જાય કોઈ તકલીફ નહીં. એક્ચ્યુઅલીમાં સર, આપણી બરોડામાં બી પોતાની 3 પેથોલોજી લેબ છે, બધા 4 સેન્ટર ચાલુ કર્યું છે એવું છે. એટલે બધા ટેસ્ટ ત્યાં બી થઈ જશે, વડુમાં થઈ જશે આપણા. ને તમારે હા, છોકરો લઈ આવશે ને લેબ પર? હા, છોકરો લઈ આવશે. બે દિવસ ના થાય જેવું પેમેન્ટ આપણે તે અને આનું પેમેન્ટ તમે તમારી પાસે રાખશો ને તમે મને કઈ કન્ડિશનમાં પેમેન્ટ કરશો સર? હું તમને બે બે દિવસે આપી દઈશ પેમેન્ટ. એ તો મારે ત્યાં મહિને લેવાનું ને, એટલે સર પેમેન્ટ હું તમને કહું એવી રીતે બનાવી આપવાનું તમારી પર. એવું ઓકે, થઈ જશે. ઓકે, અને તમે કાલે ત્યાં મળશો તો જેવું હોય તો કાલે પર્સનલી આવી જાય. ઓન ધ વે છે. સારું, ચાલો ને. હું એવું હશે ને હું તમને ફ્રી પડીને શાંતિથી આપણે વાત કરીએ. હા વાંધો નહીં, તમે કહેશો એ પ્રમાણે એનું થઈ જશે. હવે આમાં જે પેશન્ટ રેટ હોય ને એમાં મારે કમ્પલસરી તમારું 40% રાખવાનું હોય, એ માઇનસ કરીને તમે મને આપજો જે પેમેન્ટ થાય છે. હા ચોક્કસ. હા ને, એ તમને પ્રાઇસ આપીશ, એ પ્રમાણે તમે મને કરી દેજો. તમે જે રીતનું કહેશો એ રીતનું રિપોર્ટિંગમાં જે મેલેરિયા કહેશો તો મેલેરિયા, ટાઇફોઇડ કહેશો તો ટાઇફોઇડ, ને જે કહેશો એ પ્રમાણે સેટિંગ થઈ જશે. ઓકે, અને રિપોર્ટિંગમાં કોઈ તકલીફ આવે નહીં સાહેબ, તમે કહેશો એ પ્રમાણે થઈ જશે. ઓકે, હા ને. અને તમને શું આ રેફરન્સ કોને આપ્યો અમારો? હા, પેલા હરીશ હરિયા કે હરીશ સોલંકી. ઓકે, એમનું બધું વર્ક આપણી પાસે જ આવે છે. ઘણી બધી જગ્યાનું લગભગ 12-15 જીપીઓ નું કામ આપણી પાસે સ્ટાર્ટ થઈ ગયું છે વીસીના મંથમાં જ સરજી. બરાબર. હા, ઓકે, એટલે વાંધો નહીં આવે. તમે કહેશો એ રીતનું થઈ જશે. કે તમે કાલે ત્યાં આવવાના છો કે હમણાં રજા પર છો? હમણાં તો રજા પર લાગશે સુધી તો. ઓકે ઓકે સર જી. અને બીજું કે આપણી છે ને સર, ત્યાંની લેબ 365 દિવસ ચાલુ રહેશે, ને ઇવન કોઈ વખત ઇમરજન્સી હશે ને તો પણ થઈ જશે, એવું કઈ નહીં હોય એમાં. બરાબર. શ્યોર શ્યોર. હા ને, ઓકે. તો તમે લાભ પાછો પછી આપણે ભેગા થઈએ, બરાબર. ને હું આશા રાખું સર જી કે વર્ક મને મળે તમારા ત્યાંથી, બરાબર. ના, એ તો 100% તમને જ વર્ક તો પછી. હા ને, આપણું કામ થતું હોય, બરાબર. ઓકે સર. ઓકે ઓકે. તો વડોદરામાં બીમારીના નામે ચાલતા ગોરખ ધંધાનો મોટો પર્દાફાશ થયો છે. શહેરના પાદરામાં આરોગ્ય તંત્રને હચમચાવતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તંદુરસ્ત વ્યક્તિને બીમાર કરવાના કાવતરાના સી 24 કલાકના અહેવાલ પછી તંત્ર દોડતું થઈ ગયું અને લોકોને જબરજસ્તીથી બીમાર કરનારી લેબને સીલ મારી દીધું. તો સમગ્ર અહેવાલ સામે આવ્યા પછી લોકોમાં જોવા મળ્યો ભારોભાર રોષ. દર્દીઓ સામાન્ય રીતે ડોક્ટરને ભગવાન માનતા હોય છે, પરંતુ વડોદરામાં ભગવાન જ શેતાન બન્યા હોય તેવું લાગી રહ્યું છે. વડોદરાને ઓળખવામાં આવે છે સંસ્કારી નગરી તરીકે, પરંતુ ફરી એક વખત શહેરને શમસાર કર્યું છે લેભાગુ ડોક્ટર્સે.
દર્દીઓ પોતાની સારી રીતે સારવાર થાય તે માટે હોસ્પિટલ આવે છે, પરંતુ અહીં તો તંદુરસ્ત વ્યક્તિને રિપોર્ટમાં બીમાર દર્શાવી તેની પાસેથી વસૂલવામાં આવતા હતા પૈસા. ગુજરાતના આરોગ્ય તંત્રને હચમચાવી નાખતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને તે ઓડિયો ક્લિપમાં પેથોલોજી લેબના સંચાલક અને તબીબ વચ્ચે સાઠગાંઠ હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને આ એવી સાઠગાંઠ છે કે જે સીધી દર્દીઓ પર આ અસર કરી રહી છે. અત્યારે જે જગ્યા પર અમે આવ્યા છે તે છે પાદરાના વડુ ગામ, કે જ્યાં આપ જોઈ શકો છો કે આ સ્વરા પેથોલોજી લેબ છે કે જે લેબનો ઉલ્લેખ ઓડિયો ક્લિપમાં કરવામાં આવ્યો છે. અમારી ટીમ જ્યારે વડુ ગામ પહોંચી ત્યારે સ્વરા પેથોલોજી લેબમાં એકમાત્ર મહિલા કર્મચારી હતા અને તેમણે લેબ ખોલી હતી. જોકે આ લેબમાં સંચાલક સચિન જોશી હાજર ન હતો. મહિલા કર્મચારી આ લેબોરેટરીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થતી હોવાનો દાવો કરી પોતાને ફસાવવાની કોઈ કોશિશ કરતા હોવાનો આક્ષેપ કર્યો અને તપાસ થાય તો મદદ કરવાની તૈયારી પણ બતાવી. અમારે 2 મહિના જેવું થવાયું લેબના. કોના નામ પર છે આ લેબ? આ લેબ અમારા સર જ આવે છે. એ સુરવે સાહેબ કરીને આવે છે અમારા બરોડાથી. અને જે બી કઈ હોય એ તમે ડાયરેક્ટલી બરોડાથી આવે પછી બપોરે વાત કરી લેજો. સચિન જોશી કોણ છે? એ બી અમારો ઓનર જ છે. ખોટો રિપોર્ટ કાઢ્યા પછી એ વસ્તુ એકદમ ખોટી છે. જેને બી કઈ કર્યું છે એ બધું એકદમ ખોટું છે. બસ અમે સાચા છે, અમારી પાસે ઉપરવાળો છે અને બીજું વર્કિંગ કામ અમારે અહીંયા ચાલે જ છે. અમારું વર્કિંગ કામ જ ચાલે છે. બીજું કે બહારના ટેસ્ટ કઈ બી છે એ બધા અમારે બરોડા જાય છે. એના કેટલા રિપોર્ટ ડેલી કાઢો છો આપ? ડેલી 15 બી થાય, 20 બી થાય, 25 બી થાય છે અને વર્કિંગ અમારું એકદમ પરફેક્ટ છે. વડોદરાના જાગૃત વકીલે કૌભાંડનો કર્યો પર્દાફાશ. લેબ સંચાલક અને તબીબને થવી જોઈએ કડક સજા. આ એક ગુનાહિત ષડયંત્ર છે. આઈપીસીની કલમ 406, 420 અને 120 બી આમાં લાગવી જોઈએ. કારણ કે દર્દી તેમની પાસે જતો હોય વિશ્વાસ લઈને કે હું સાજો થઈશ, તો દર્દી જોડે વિશ્વાસઘાત થયો, છેતરપિંડી થઈ અને ષડયંત્ર તો પહેલેથી પ્લાન છે. જેવી રીતે રેકોર્ડિંગમાં છે કે તમે કહેશો તો મેલેરિયા, તમે કહેશો તો ટાઇફોઇડ. એનો મતલબ શું કે સ્વસ્થ વ્યક્તિ રિપોર્ટ કરાવવા જાય કે થોડો તાવ આવતો હોય તો તેને ડેન્ગ્યુ બનાવી દેવું, ટાઇફોઇડ કરાવી દેવો. એટલે આ લોકોની જાન સાથે, જિંદગી સાથે 50,000 લાખ રૂપિયા કમાવાની લાઈમાં ચેડા થઈ રહ્યા છે. આ એજ લેબોરેટરી છે જ્યાંથી વડોદરાના પાદરામાં ચાલતો હતો ગોરખધંધો. આ લેબ પાદરાના વડુ ગામમાં આવેલી છે. તબીબ અને લેબ સંચાલક વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયા પછી આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું અને Zee 24 કલાકના સંવાદદાતાની હાજરીમાં લેબને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી. સ્વારા પેથોલોજી લેબની અંદર જ્યારે ઓડિયો ક્લિપ વાયરલ થવા પામી હતી, જેને લઈને Zee 24 કલાક દ્વારા જે અહેવાલની અસર થઈ છે અને અહીંયા આગળ આરોગ્ય વિભાગ જે પહોંચ્યું છે અને બીએલઓ પણ પહોંચ્યા છે, તેમની સાથે ખાસ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું શું અહીંયા આગળ જે સ્વારા પેથોલોજી લેબની અંદર શું શું પુરાવા મળ્યા છે? હું અત્યારે અહીંયા સવારે મને જાણકારી મળ્યા એ અનુસંધાને હું અત્યારે અહીંયા આવ્યા છીએ. અત્યારે ડૉક્ટર સાથે જેના નામ પર એ લેબ છે એના સાથે વાત કરતાં એનું કન્ટેક્ટ થતું નહોતું, લેકિન પ્રાઇમ ઓફ હેસી અત્યારે હું પ્રાઇમરી લેવલ પર જે છે એનો સીલ કરવાની પ્રોસેસ ચાલુ કર્યા છીએ. અને જાણવા જોગ અત્યારે હું પોલીસને આપી દઈએ, પછી જ્યારે પણ ડૉક્ટર મને સર્ટિફિકેટ જે પણ હોય એ આપી જાય પછી આગળની કાર્યવાહી જોઈએ શું કરવાનું. ડૉક્ટરની ડિગ્રીની કરવામાં આવશે તપાસ, કાયદાકીય કે લીગલ રીતે કાર્યવાહી કરાશે. સીલ માર્યા પછી હવે ડૉક્ટરની સાથે સંપર્ક કરી અને એમની જે ડિગ્રી છે એ બધું છે તે ચેક કરીશું અને જે પણ કંઈ ફોલ્ટ હશે કે જે કંઈ આગળની કાર્યવાહી કરવાની થશે, કાનૂની રાહે કે લીગલ લેવલ જે પણ તે કરવામાં આવશે. Zee 24 કલાકના અહેવાલ પછી વડુ ગામના લોકોએ પણ ભારોભાર રોષ વ્યક્ત કર્યો અને આવા લેભાગુ ડૉક્ટર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી. આ લોકોએ ડૉક્ટરને આ લેબ પર મિલીભગત છે, એટલે આ લોકોને બેઉને ડૉક્ટરોની બી તપાસ કરો અને લેબ વાળાની બી તપાસ કરો અને ગરીબોમાં મરી જાય છે, મજૂરી કરીને પૈસા લાવે અને જેમ લેબ કહેણ કે આટલા પૈસા લો એટલે બચારાને આપવા પડે અને દર્દ ના હોય તોય છતાંય એને કહે કે આ દર્દ છે એટલે ડૉક્ટરો દવા ખોટી કરી અને હેરાનગતિ કરે છે અને આ એનું કાર્યવાહી થવી જોઈએ. Zee 24 કલાકના અહેવાલને પગલે વડુ ખાતે લેબોરેટરી તો સીલ કરી દેવાઈ, પરંતુ વડોદરાના મુજમોહુડા અને સુભાનપુરામાં ચાલતી જયમીન શાહની પેથોલોજી લેબમાં પણ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વડુ ગામમાં લેબ સંચાલક તબીબો સાથે મળીને જે ધંધો કરી રહ્યો છે તે જ પ્રકારનો ગોરખ ધંધો વડોદરામાં પણ ચાલતો હોય તેવી આશંકા છે. જોકે અત્યારે હાલ તો સ્વરા લેબોરેટરીનો સંચાલક સચિન જોશી ભૂગર્ભમાં ઉતરી ગયો છે,
જેની જો તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે।